કચ્છની સોલારિસ કેમિકલ્સ કંપનીને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેરકાયદેસર મીઠું પકવીને વેચાણ કરતાઓની ગંભીર ચોંકાવનારી ફરિયાદ. કચ્છના રણમાં આવેલ સોલારિસ કેમ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ બંનેને પોતાની જમીન છે ઈ બ્રોમાઇનના ઉત્પાદન માટે મળી છે, પરંતુ કંપનીના સંચાલકો બ્રોમાઇનના ઉત્પાદનને સાથોસાથ ગેરકાયદેસર રીતે મીઠું પકવીને તેનું વેચાણ કરતાઓની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ મળવા પામી છે. આ ફરિયાદને ધ્યાને લઈ કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ બચુભાઈ આહિર, લક્ષ્મીશંકર પંડ્યા, શામજીભાઈ કાનગર, જગદીશભાઈ પંડ્યા, બ્રિજ આહિર સહિતના પદાધિકારીઓ આજે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા. તાત્કાલિક અસરથી આજે ગેરકાયદેસર મીઠું પકવીને વેચાણ કરવામાં આવે છે તે બંને કંપનીઓ સામે શિક્ષાત્મક પગલાં લઈ અને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટેની અનુરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે આ અંગે યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે.